हवे रेखा ए बी पर, रेखा ए बी पर बिंदु बी लो, बिंदु बी लो, तो अहीं आपणे बिंदु बी लईए, अहीं आपणे बिंदु बी लईए। हवे बी माथी बिंदु बी लो, बी ने केंद्र गणी, अनुकूल माप की त्रिज्या रचो, बी ने केंद्र लईए अने अनुकूल त्रिज्या लईए, अनुकूल त्रिज्या लई चाप रचो, चाप रचो, એટલે ડી ને કેન્દ્ર લઈ, ડી ને કેન્દ્ર લઈ અનુકૂળ માપની ચાપ રચો, અનુકૂળ માપની ચાપ રચો, ડી ને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યાના માપની, અનુકૂળ ત્રિજ્યા લઈ, અનુકૂળ त्रिज्या वै चाप रचो, चाप रचो, आ चाप रेखा ये भी ने ज्या छेदे त्या, ज्या छेदे त्या एक्स नाम आपो, एक्स नाम आपो। હવે અહીંયા આપણે એક્સ નામ આપી દઈશું, હવે તે જ ત્રિજ્યા વડે એક્સ નામ, તે જ ત્રિજ્યા વડે જોઈએ આપણે ચાપ, જો ફરીથી દોરીએ આપણે પરિકર, મજબૂત થોડુંક હોવું જોઈએ જેને કારણે ડગે નહીં, એ રીતે આપણે દોરવાની છે ચાપ। અહીંયા એક્સ નામ આપું, તેના તે ચાપ વડે આમ આપણે દોરી શકીએ। હવે આપણે માપ પટ્ટી વડે સીડી રચો, સીડી ને રચી શકીએ, ત્યાર પછી રેખા એબી પર બિંદુ ડી લો, સીડી દોરો, રેખાખંડ સીડી દોરો, ચાર નંબર સી ને કેન્દ્ર લઈ ચાપ રચો, આપણે એ રેખા એમ રચો, સી ને કેન્દ્ર લઈ, સી ને કેન્દ્ર લઈ ચાપ રચો, કેટલી એક્સ વાય જેટલી ચાપ રચવાની છે, એક્સ અને અહીંયા વાય નામ આપો, એક્સ વાય જેટલી ચાપ રચો, સીને કેન્દ્ર લઈ એક્સ વાય માપની ચાપ રચો, તો સીને કેન્દ્ર લઈએ આપણે એક્સ વાય જેટલી ચાપ, અહીંયા જોઈએ સીને કેન્દ્ર લઈ એક્સ વાય જેટલી ચાપ રચવાની છે। હવે અહીંયા આ રીતે ચાપ પાડવાની છે, ત્યાર પછી આપણે જે બિંદુ આવે ત્યાંથી લંબ રેખા રચવાની છે, તો અહીંયા આપણા બિંદુ સી હતું, બિંદુ સી એ બાજુ, તેનો જ આપણે આ બાજુ પણ ચાપ દોરી શકીએ, ચાપ આવી એ પ્રમાણે આ રેખાનું નામ પણ આપણે એમ આપી શકીએ, આ રેખાનું નામ એલ આપી શકીએ, સીને કેન્દ્ર લઈ એક્સ વાય માપની ચાપ રચો, આ ચાપ સીડીને, આ ચાપ સીડીને
જ્યાં સેલે જ્યાં સેલે ત્યાં પી નામ આપો પી નામ આપો એટલે અહીંયા સીડીને જ્યાં સેલે ત્યાં પી નામ આપો અને ઉપર પી નામ આપો અને રેખાએ અમને જ્યાં સેલે ત્યાં ક્યુ નામ આપો સીડીને જ્યાં સેલે ત્યાં પી નામ આપો અને રેખા એમને જ્યાં સીધે ત્યાં ક્યુ નામ આપો પાંચ નંબર માગે સૂચવ્યા મુજબ રેખા એમ દોરો ત્યારબાદ રેખા એમ દોરો એમ રેખા એમ રચો તો અહીંયા આપણને એમ સમાંતર રેખા એબી એમ સમાંતર રેખા એબી મળશે ફરીથી જોઈએ આપણે તો રેખા એબી દોરો તેની બહાર બિંદુ સી લો રેખા એબી પર બિંદુ ડી લો તો બાળકો આપણે જે રેખા એબી પર બિંદુ ડી લો રેખા એબી પર ડી લો સીડી દોરો ત્યાર પછી સીડી દોરી ડી ને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા લઈ ચાપ રચો અનુકૂળ ત્રિજ્યા લઈ આપણે ચાપ રચી આ ચાપ રેખા એબી ને જ્યાં છેદે ત્યાં એક્સ નામ આપો પછી ત્યાર પછી અને સીડી ને જ્યાં છેદે ત્યાં વાય નામ આપો બરાબર એક્સ નામ આપો સીડી ને જ્યાં છેદે ત્યાં વાય નામ આપો આપણે એ રીતે સીડી ને જ્યાં છેદે ત્યાં એક્સ નામ આપો સીને કેન્દ્ર લઈ એક્સ વાય માપની ચાપ રચો એક્સ વાય માપની આપણે ચાપ રચી આ ચાપ સીડી ને જ્યાં છેદે ત્યાં પી નામ આપો અને પી નામ આપ્યું આપણે અને રેખા એમ પર ક્યુ આમ કહી ત્યારબાદ રેખા એમ રચો તો એમ સમાંતર રેખા એ બી થશે હવે આ વખત આપણે એક્ઝામ્પલ નંબર ટુ જોઈએ રેખા એમ દોરો આપણે સૌ પ્રથમ માપપટ્ટી વડે રેખા એમ દોરીશું અહીંયા દોરીએ રચનાના મુદ્દા આપણે નીચે લખીશું કે અહીંયા રેખા એમ દોરીશું આ રેખા એમ દોરો આનું નામ રેખા એમ આપો રેખા એમ દોરો એમના કોઈ પણ એક બિંદુ આગળ કોઈ પણ એક બિંદુ નક્કી કરીને અહીંયા વાય આપીએ એક બિંદુ આગળ એમને લંબ રેખા દોરો હવે આપણે લંબ રેખા દોરવાની છે પણ કેવી રીતે આ લંબ રેખા પર બિંદુ એક્સ લો અહીંયા લંબ રેખા જે દોરીએ એના ઉપર બિંદુ એક્સ લેવાનું છે અને જે અહીંથી 4 સેમી દૂર હોય એક્સ માંથી એને સમાંતર રેખા એમ દોરો જોઈએ છીએ આપણે હવે આપણે સૌ પ્રથમ એલ તો મુદ્દા રચનાના મુદ્દા એમો પહેલો નંબર રેખા એલ પર રેખા એલ દોરો રેખા એલ દોરો એલના કોઈ પણ એક બિંદુ આગળ એમને લંબ રેખા દોરો એલ પર બિંદુ વાય રચો અથવા વાય દોરો રેખા એમ દોરો રેખા એમ દોરો એમ પર બિંદુ વાય દોરો એમ પર બિંદુ વાય લીધું હવે આપણે વાય બિંદુ આગળ કાટકોણ દોરવાનો છે કે લંબ રેખા તો વાય બિંદુ આગળ 90 અંશના માપનો ખૂણો રચવાનો છે તો આપણે વાય બિંદુ આગળ 90 અંશ થાય તેવો ખૂણો રચીએ આ રીતે આપણે આગળ દોરતા રહેવું પડશે જોઈએ હવે
y बिंदु l पर बिंदु y लो, y बिंदु आगर आगर 90 अंश थाय, 90 अंश थाय थाय केव बिंदु बिंदु x x लो। હવે y બરાબર 90 અંશ થાય તેવું આપણે બોલીએ કે આ જે દોરું છું હું એ x બિંદુ આપણે લેવાનું છે હવે પણ x કેવી રીતે લઈએ કેવું બિંદુ x લો હવે xy બરાબર xy બરાબર કેટલા સેમી થાય l થી 4 સેમી દૂર હોય xy બરાબર 4 સેમી xy बराबर 4 सेमी अभी xy बराबर 4 सेमी माप आपने भरिए कि यहां 4 सेमी कितना થાય છે આટલો આપણે 4 સેમી મળે છે કે આટલાથી આટલો 4 સેમી નું માપ મળે છે એટલે આપણે લખી શકીએ આ રીતે 4 સેમી માપ આપણે x મૂકી શકીએ 4 સેમી અહીંયા x બરાબર આ 4 સેમી અંતર થયું તો હવે x આગળ બિંદુ x આગળ આપણે કાટકોણ દોરવાનું 90 નું માપ લેવાનું છે તે જ ત્રિજ્યા વડે તો તે જ ત્રિજ્યા વડે માપ લઈએ એ રીતે આપણે માપ લખી શકીશું તો અહીંયા જોઈએ તો જે આ રીતે આ 4 સેમી છે તો આનું નામ આપણે l આપ્યું અહીંયા m મૂકી શકીશું અને આ જે અંતર છે એ 4 સેમી છે 4 સેમી બરાબર તો અહીંયા રચનાના મુદ્દામાં y બિંદુ આગળ 90 અંશ થાય તેવું બિંદુ x લો 90 અંશ થાય તેવું બિંદુ x લો xy બરાબર 4 સેમી થાય xy બરાબર 4 સેમી હોય xy બરાબર 4 સેમી હોય હવે આપણે જોઈએ રચનાનો મુદ્દો ત્રીજો કે બિંદુ x આગળ બિંદુ x આગળ આગળ રેખા m રેખા m x આગળ રેખા m એવી દોરો રેખા m લંબ દોરો બરાબર બિંદુ x આગળ રેખા m લંબ દોરો લંબ દોરો તો આપણને l સમાંતર m મળશે માટે l સમાંતર m થાય તો આપણે આ પ્રમાણે મુદ્દા લખીને આકૃતિ દોરી શકાય ફરીથી સમજીએ રેખા l દોરો l રેખા દોરી l ના કોઈપણ એક બિંદુ આગળ l ને લંબ રેખા દોરો તો આપણે લંબ રેખા દોરી આ લંબ રેખા પર બિંદુ x નો જે l થી 4 સેમી દૂર હોય x માંથી આપણે સમાંતર રેખા m દોરો તો રેખા m દોરો l પર બિંદુ y લો y બિંદુ આગળ 90 અંશ થાય તેવું બિંદુ x લો હવે xy બરાબર 4 સેમી હોય તો આ xy નું અંતર 4 સેમી થાય છે બિંદુ x આગળ રેખા m લંબ દોરો એટલે આપણે રેખા m લંબ દોરી તો l સમાંતર m થાય l ને સમાંતર રેખા m દોરો l સમાંતર m થશે તો બાળકો આ રીતે આપણે એક્ઝામ્પલ નંબર 3 છે તે આ રીતે દોરી શકીશું તો બાળકો એ ઘરેથી
તમારે સ્વ પ્રયત્ને દોડવાની રહેશે.